વર્ષો પહેલા કલકત્તાનો એક વિદ્વાન હતો જેનું નામ હતું હરિસત્ય ભટ્ટાચાર્ય. આ હરિસત્ય ભટ્ટાચાર્યના હાથની અંદર તત્વાર્થ આવ્યું અને વાંચતા વાંચતા એને જ્યાં વાંચ્યું કે શબ્દ એ પૂતગલ છે, આ વાંચતાની સાથે એ પોતાની ખુરશી પર ફસડાઈ ગયો. ક્યાં બાત હે, હું તો એમ સમજતો હતો કે શબ્દ એ પૂતગલ છે એની શોધ વર્તમાન કાળના ટેપ રેકોર્ડરની જેણે શોધ કરી એણે કરી છે. આ તો 2000 વર્ષ પહેલા ઉમાશાંતિજી મહારાજે કરી છે. શબ્દ પૂતગલ છે, માટે તો ટેપ થાય છે. તમારા રૂપ પૂતગલ છે, માટે તો કેમેરામાં તમે એને ક્લિક કરી શકો છો. શા માટે તમારા જેવો અબ્દલ ફોટો આવે છે? કારણ કે રૂપ એ પૂતગલ છે, શબ્દ એ પૂતગલ છે. હું બોલું છું એ એક સેકન્ડ નહીં, એક સમયની અંદર આ આજુબાજુની જગ્યાએ વિસ્તરી જાય છે. જેને ટેપ કરી દે એને સમાવી લે છે. એક કેમેરો જ્યારે ફોટો પાડે છે ત્યારે મારા શરીરમાંથી રૂપના જે પૂતગલ નીકળે છે માટે ક્લિક કરી શકે છે. પણ આ રૂપના પૂતગલ છૂટે, આ શબ્દના પૂતગલ છૂટે, આની વાત કોણે કરી? તત્વાર્થ સૂત્રકાર. તત્વાર્થ પણ ડાયરેક્ટ નથી આવ્યું, એ પણ પન્નવના વગેરે, અને એની પહેલા ગણધર ભગવાન, અને એની પહેલા પરમાત્મા મહાવીર દેવે. આજે નહીં તો આવતીકાલે પણ આખા વિશ્વએ જૈન ધર્મને વિશ્વ ધર્મ તરીકે સ્વીકારવો જ પડશે. જૈન ધર્મની ઢગલા બંધ બાબતો એવી છે કે જે સાયન્ટિફિકલી વર્તમાન કાળમાં પ્રૂવ થઈ રહી છે. તમને કેટલી શોધ ગણાવું, ગંગા એવી ઉલટી ચાલે છે કે પરદેશમાં રહેનારાને હવે ભગવાનના શાસન ઉપર શ્રદ્ધા વધતી જાય છે અને આ દેશમાં રહેનારા વોટ એન્ડ વાય કરતા જાય છે. એક સમય હતો એક પંડિતજી મને મળ્યા, મને કહે કે અમે પરદેશની અંદર જ્યારે પર્યુષણ કરાવવા માટે જઈએ પછી લોકો અમને એમના ઘરે બોલાવે, અમે જેમાં ઘરે પહોંચીએ એટલે અમને આવકાર આપે, સેનાધી આપે હાય, પછી અમે બધા બેસીએ, પછી ભગવાન મહાવીર વગેરે વગેરે વાતો કરીએ, એટલે દરેકમાં એમના દીકરાઓ શું કહેવાય. હું કહું રાત્રે ના ખવાય, એટલે ઓલો પૂજવાય, કનમોળ ના ખવાય, એટલે એ કહેવાય. બરાબર સોલ્યુશન આપીએ અને પછી જ્યારે બધું જ સોલ્યુશન અપાઈ જાય, જમી કરીને અમે જેવા બહાર નીકળીએ એટલે બધા શું કહે, બાય. પરદેશની સંસ્કૃતિ એટલે હાય વાય એન્ડ બાય. હવે ત્યાંના લોકો સમજતા થઈ ગયા. લંડનની સ્કૂલોની અંદર સંસ્કૃત લેંગ્વેજ કમ્પલસરી છે. મને એ નથી સમજાતું નરેન્દ્ર મોદી આરએસએસના માણસ હોવા છતાં, હિન્દુત્વના ચાહક હોવા છતાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા કદાચ ભલે ન બનાવી શકે પણ તમામ સ્કૂલોની અંદર સંસ્કૃત લેંગ્વેજ તરીકે ફરજિયાત કેમ નથી લાવતા? પરદેશીઓનું સંશોધન છે, સાંભળજો બરાબર, પરદેશીઓનું સંશોધન છે. જે સંસ્કૃતમાં બોલે અને જે સંસ્કૃતમાં લખે, બોલે એને ક્યારે જીભનો પેરાલિસિસ નહીં થાય, સંસ્કૃતમાં લખે એના હાથને ક્યારે લખવો નહીં રાખે. આ ધોળિયાઓ ગોરિયાઓ અને ભૂરિયાઓ સંશોધન કરે છે, એની પાછળનું રીઝન પણ એમણે શોધ્યું છે. આ રીઝન ઉપરથી તેઓએ આ ડાયગ્નોસિસ આપ્યું છે આપણને કે સંસ્કૃત એ જોડાક્ષર પ્રધાન છે. અંગ્રેજીમાં ક્યાંય જોડાક્ષર આવે ખરા? એ ટુ ઝેડ ક્યાંય જોડાક્ષર ના મળે, અને સંસ્કૃતમાં ડગલે ને પગલે જોડાક્ષરો આવે. ખુદ સંસ્કૃત બોલો એટલે એની અંદર પણ બે જોડાક્ષર જેવા આવી ગયા કે નહીં? એક અડધો સ, કોની સાથે બીજો શું આવ્યો? રુ. ત્યારે શું બન્યું? સ્ક્રુ. આ સ્ક્રુ જરા ટાઈટ કરો, ઢીલા છે. એમણે સરસ સંશોધન કર્યું કે તમે જ્યારે સંસ્કૃત લખો છો ને એટલે તમારા આંગળીઓ આ ફિંગર્સ છે ને એને તમારે શું આપવું પડે છે? દબાણ આપવું પડે છે. વળાંક પ્રધાન છે. એબીસીડીમાં ઊભી લીટીઓ જ વધારે છે, વળાંક ઓછા. અને દેવનાગરી લિપિમાં વળાંક વધારે, અને જેટલા વળાંક વધારે એટલે ફિંગર્સને શું મળે છે?
શું મળે છે? એક્સરસાઇઝ થાય છે. અને જે ફિંગર્સને એક્સરસાઇઝ મળે એ ફિંગર્સમાં બ્લડનું સર્ક્યુલેશન ચાલે, અને જ્યાં બ્લડનું સર્ક્યુલેશન સતત હોય એ ફિંગર્સને ક્યારે લકવો લાગે, પેરાલિસિસ થાય.